નમસ્તે. આપને આજે અહીંયા જોઈ અને સમાજની અંદર પ્રતિષ્ઠિત બધા વ્યક્તિઓની સાથે અને સમાજ કંઈક અલગ પ્રકારનું કરવા જઈ રહ્યું છે ત્યારે આપના વિશે જણાવો, સમાજ વિશે જણાવો, લેડીઝ વિંગનો આમાં શું રોલ છે અને તમારો શું રોલ છે એના વિશે મારા દર્શકોને જણાવો. સૌપ્રથમ ગુજરાતી ટીવીનો આભાર કે જેણે અમને આ લાયક સમજ્યા. અમારો ઉદ્દેશ્ય જય રાજેશ્વર સંતવાણી ગ્રુપ રાજગોર બ્રાહ્મણ સંચાલિત છે અને મારું નામ ઈલાબેન કેશુભાઈ જોશી. એઝ અ રિસર્ચ ઓફિસર પણ જ્ઞાતિની સેવામાં અને સમાજ અને સનાતની ધર્મના કામોમાં હું હંમેશા સેવા આપું છું. ત્યારે આજનો આ પ્રોગ્રામ અમારો, જેમ તળાવ શાંત હોય અને એમાં ઘણી બધી સંપત્તિ આપણને હોય, એમ રાજગોર બ્રાહ્મણના યુવા યુવતીઓ અને જે કંઈ કલાકારો હતા એમને બહાર લાવવાનો અમારો ઉદ્દેશ્ય હતો. જે સંતવાણી પ્રોગ્રામથી સર અમે કરેલો છે, જેમાં ભજન, સાહિત્ય, દોહા, છંદ, આરતી, ગરબા કે કોઈ પણ પ્રકારનું જે આપણું સાહિત્ય છે એમને બહાર લાવવાનો અમારો મેઇન ઉદ્દેશ્ય છે. તો એમાં આજે 52 કલાકારો છે જે કોઈ પણ નિઃશુલ્ક એમની સેવા લીધી છે અને સાંજનું ભોજન પણ એમને અહીંયા આપવામાં આવ્યું છે, જેમાં 5 વર્ષના નાના બાળકોથી લઈ અને 65-65 વર્ષના બુજુર્ગ સુધીના તમામ સાહિત્યકારો અહીંયા આવેલા છે જે પોતાની કૃતિ રજૂ કરે છે. અને ગુજરાતી ટીવીએ આમની નોંધ લીધી એ બદલ હું ગુજરાતી ટીવીનો સહૃદય આભાર માનું છું કે આવો આવી નાની નાની બાબતો કે જે સમાજમાં ખૂણે ખાચરે થાય છે એમનું પણ એ નોટ કરે છે અને એમને ઉજાગર કરી અને સમાજમાં એક સંદેશ આપે છે કે આપણું સાહિત્ય, આપણી સંસ્કૃતિ, આપણી કલા અને આપણો જે ધર્મ છે એ ક્યારેય ભૂલાવો ના જોઈએ. તો એવા ઉમદા ઉદ્દેશ સાથે આજે અમારો લાઈવ પ્રોગ્રામ ગુજરાતી ટીવી વાળાએ નિહાળ્યો અને એમણે અમારા આ વિચારને પોતાની ટીવીમાં લેવા માટે કહું અમને તક આપી એ બદલ હું ગુજરાતી ટીવીનો સર આભાર માનું છું અને ખૂબ ખૂબ આભાર આપનો સર અને આપને અમે સન્માન પણ કરીએ છીએ. થેન્ક્સ સર.